એસ બી એ સેમેસ્ટર ત્રણ ભૂગોળ પેપર નંબર છ આપણે જોતા હતા યુનિટ ત્રણ નામ છે એનું કુદરતી વનસ્પતિ પ્રકાર વિતરણ અને તેમના ઉપયોગ પ્રશ્ન નંબર નવ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ ટેકનોલોજીમાં ભારતમાં ક્યાં ક્યાં સુધારા એવા છે એ જોઈએ હવે પહેલાના જમાનામાં ખેતી છે એ આપણે બળદગાટા હાથેથી અથવા હળેથી એવા જૂના ખેતી છે આપણે ટેક્ટર સબ મશીન પંપ અને પ્રેશર જેવા અદ્યતન સાધનોથી કરવી છે દેશમાં સિંચાઈ ની સગવડ વધી ગઈ છે અને ટોટલ ચાલીસ ટકા ભાગની સિંચાઈ નો લાભ છે એ હવે ખેતી ને મળે છે હવે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો પદ્ધતિનો ઉપયોગ થાય છે હવે આપણે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરવા લાગ્યા છીએ કેવા ખાતરો એનપીકે અને ડીએપી આપણે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરીએ છીએ હવે આ રાસાયણિક ખાતરો છે અને જે રાસાયણિક બિયારણો છે એને ખરીદવા માટે સરકાર આપણને થોડી ઘણી છૂટછાટ પણ આપે છે જે મૂળ કિંમત હોય એમાં થોડીક આપણને રાહત જોવા મળે છે અને ખેતીમાં બાયોફર્ટિલ ઝરનો પણ ઉપયોગ થવા લાગ્યો છે એનાથી જમીનને છે નુકસાન થતું નથી બાયો બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે તો જમીનને જે રાસાયણિક ખાતરોથી નુકસાન થાય છે એમાં આપણે થોડો ઘણો બચાવ કરી શકીએ છીએ હવે ખેડૂતોને પાકની અંદર જે કીટકો અને રોગો લાગે છે એને એને બચાવ એને પાકથી બચાવવા માટે આપણે કીટકનાશક દવાઓ જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણનો પણ ઉપયોગ કરતા થયા છીએ અને આ માટે સરકાર આપણને જરૂર જરૂરી એવી આર્થિક મદદ પણ આપે છે હવે જિલ્લા કક્ષાએ ખેડૂતોને તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે જિલ્લા કક્ષાએ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે કે પાક છે કઈ કઈ રીતે લેવો પાક વચ્ચે અંતર કેટલું રાખવું કરવો પ્રકારનું ખાતર કેટલા પ્રમાણમાં પાણી આપવું એવી બધી માહિતી માટે તાલીમ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે હવે ખેડૂતોને ખેતી માટે જુદી જુદી રીતે પણ માર્ગદર્શન આપવામાં આવે છે જેમ કે વર્તમાન પત્રો દૂરદર્શન આકાશવાણી દ્વારા કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનું માર્ગદર્શન આપવામાં આવે છે હવે જોઈએ કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા સંશોધનની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામ્ય સેવકો ની કરવામાં આવી છે હવે કૃષિ ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થયા છે એની માહિતી ખેડૂતો સુધી પહોંચવા માટે ગ્રામ સેવકો ની નિમણૂક કરવામાં આવી છે હવે એવા એવી માહિતી હોય કે આ બિયારણ વાવવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે આ બિયારણ સારી ગુણવત્તાવાળું વાળું છે એ બધી માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચ પહોંચાડવા માટે ગ્રામ્ય સેવકની નિમણૂક કરવામાં આવી છે કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિક તૈયાર કરીને દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે હવે કૃષિ છે તે નિષ્ણાંત વ્યક્તિ હોય એની નિમણૂક કરવામાં આવી છે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપણા જેટલા રાજ્ય છે એ બધા બધા રાજ્યમાં એક કૃષિ યુનિવર્સિટી છે એની સ્થાપના કરવામાં આવી છે હવે ગુજરાતની અંદર કૃષિ યુનિવર્સિટી છે એ બનાસકાંઠાના બનાસકાંઠાના દાતીવાડ ખાતે આવેલી છે જેનું નામ છે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આ ગુજરાત માટે સ્થાપવામાં આવેલી છે હવે એના પછી જોઈએ કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર કલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સંસ્થાઓ સ્થાપવામાં આવી છે હવે કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે આપણા દેશમાં બે સંસ્થા સ્થાપવામાં આવી છે પેલી છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજું છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ બે સંસ્થાઓ છે એ ભારતની અંદર કાર્ય કાર્યર છે હવે સરકાર છે એ ખેડૂતોને ખેતી કરવા માટે સબસીડી અને લોન આપીને પણ આર્થિક રીતે મદદ કરે છે આ બધા આવેલા છે છે આ બધા સુધારા એ આપણે જોઈ કે ટેકનોલોજીની બાબતમાં છે કે ક્યુ બિયારણ વાપરવું કઈ જંતુનાશક દવાઓ વાપરવી આ પ્રકારના ખાતરો વાપરવા રાસાયણિક ખાતરો છે એ જમીનને નુકસાન કરતા હોય તો જમીનને ઓછું નુકસાન કરે એવા ખાતરો ક્યાં છે હવે કૃષિ ક્ષેત્રે નવું કોઈ સંસાધન સંશોધન થયું હોય તો સરકાર છે એ ખેડૂતોને તેની પાસે પહોંચાડવા માટે ગ્રામ્ય સેવકની પણ નિમણૂક કરે છે અને નવે નવા સંશોધન માટે ગુજરાત યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે જેનું નામ છે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી હવે આ હતા ટેકનિકલ સુધારા હવે પછી જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા મહત્વના સંસ્થાગત સુધારાઓ ક્યાં ક્યાં છે હવે આપણે ટેકનિકલ સુધારા જોઈ લીધા હવે આપણે જોવાના છે કે સંસ્થા સંસ્થાગત સુધારા કે કેવા કેવા સંસ્થાગત સુધારા છે એમાં પેલું જોઈએ કે ખેડે તેની જમીન એવો ગણોધા ગણોધારા દ્વારા જમીન ખેડનારને જમીનની માલિકીનો હક આપવામાં આવ્યો જેમ જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે હવે જો પહેલાં એવું પેલા એવું હતું કે માલિક પોતાની જમીન પોતાની પાસે રાખે અને એમાં છે એ મજૂરો દ્વારા કામ કરાવતા હતા આ એક જમીનદારી પ્રથા થઈ પણ હવે એવું જોવા મળતું નથી જે વ્યક્તિ જે જમીન ઉપર ખેડકામ કરતો હોય એ જમીન છે ઈ એની પછી જમીનની માલિકીમાં જે આપણને તીવ્ર અસમાનતા જોવા મળી હતી એને સમાન કરવા માટે આચાર્ય વિનોબા ભાવે ઘણા ઘણા બધા પ્રયાસો પ્રયાસો કર્યા કર્યા હતા ભૂદાન યજ્ઞ દ્વારા અને જે જમીનની અસમાનતા હતી એને દૂર કરી છે હવે વિનોબા ભાવે ગામડે ગામડે ફરીને જે વ્યક્તિ વધુ જમીન ધરાવતા હોય એને એમ ધરાવતા હોય એની પાસેથી અમુક જમીનનો હિસ્સો દાનમાં આપવાની પ્રેરણા કરતા હતા જેથી ઈ દાનમાં

નાના નાના કદના ખેડાણ વિસ્તારોને જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા એકત્રિત કરવામાં આવી અને કરાઈ રહ્યા છે હવે જે નાના નાના ખેડાણ વિસ્તાર લાયક જમીનો છે કે જ્યાં કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું નથી અથવા તો છૂટા જે ખેતી માટેની જમીન છે એ બધી ભેગી કરવામાં આવે છે ખેડૂતોને તેમની ખેત પેદાશનો યોગ્ય ભાવ મળે તે માટે સ્થાનિક યાર્ડની સ્થાપના કરવામાં આવી છે હવે ખેડૂતો જે વસ્તુ વસ્તુ નું ઉત્પાદન કરે છે એનો એને યોગ્ય ભાવ મળે એ માટે આપણે યાર્ડ રચના છે એ જોવા મળે છે કૃષિ ધિરાણની યોજના છે એ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરે છે સરકારી સહકારી બેંકો અને સહકારી મંડળીનો વિકાસ થવાથી ખેડૂતોને આર્થિક સુવિધા પણ મોટા પ્રમાણમાં મળે છે હવે માલસામાનના વહન માટે અને માલસામાનના સંગ્રહ માટે ગોદામો પરિવહનો અને સંદેશા વ્યવહારની સગવડો છે એ સરકારે કરી આપી છે અને આ સેવાઓ છે એનું સ્તર ધીમે ધીમે વધવા લાગ્યું છે ગુજરાતમાં ગુજરાત ઉત્પાદન સંઘ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશો ખરીદે છે હવે જો આપણી જે ખેત પેદાશો છે એ આપણને અનુકૂળ આવે એ ભાવે જુદી જુદી સંસ્થાઓ છે એ ખરીદી કરે છે ખાસ કરીને ગુજરાતની અંદર તેલીબિયા ઉત્પાદન સંઘ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ આ બધા છે એ ખેડૂતોને પોતાના ઉત્પાદન પોસાય ઈ ભાવે વેચે છે ખેડૂતોને વીમાકીય રક્ષણ કૃષિ પાક વીમા યોજના દ્વારા મળે છે હવે જો કોઈ કારણોસર ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો એની સામેનો વીમો છે એ કૃષિ પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને પૂરો પાડવામાં આવે છે આ બધા છે એ આપણા સંસ્થાગત સુધારા છે આ બધા સુધારાને લીધે જે ગરીબ ખેડૂતો છે એની પાસે પણ જમીન હવે મળવા લાગી અને બધા માટે જમીન ટોચ મર્યાદા છે એ નક્કી કરેલી છે જે જમીન વધુ પ્રમાણમાં જમીન હોય એની પાસેથી જમીન લઈને જે નાના ગરીબ ખેડૂતો છે હવે એના પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં હરિયાળી ક્રાંતિ ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય છે હવે ભારતમાં હરિયાળી ક્રાંતિ છે એનું આપણે જોઈએ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનો ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓથી હરિયાળી ક્રાંતિ સર્જાય છે કૃષિ ક્ષેત્રે સુધારેલા ખાતરો બિયારણો રાસાયણિક ખાતરો જંતુનાશક દવા અદ્યતન ઓજાર સાધનો વગેરેના ઉપયોગમાં અને સિંચાઈની સગવડમાં નોંધપાત્ર વધારો થયો છે જેથી કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધ્યું છે હવે ભારતમાં કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીકલ અને સંસ્થાગત સુધારા આવ્યા એ બંનેને પરિણામે હરિયાળી ક્રાંતિ છે એ જોવા મળી છે હરિયાળી ક્રાંતિમાં શું હોય કે હરિયાળી ક્રાંતિમાં સુધારેલ ખાતરો અને બિયારણનું પ્રમાણ વધ્યું છે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અધતન ઓજારો અને સિંચાઈની સગવડ છે એમાં આપણે નોંધપાત્ર વધારો કરેલો છે આ બધાના વધારાથી વિકાસી આપણું કૃષિ ઉત્પાદન છે એ પણ ઘણું વધ્યું છે તેના પરિણામે ભારતનું નોંધપાત્ર ઉત્પાદન જે ઓગણીસો પચાસ એકાવનમાં પાંચસો લાખ ટન હતું તે વધીને ઓગણીસો નવ્વાણું બે હજાર માં બે નેવું લાખ ટન થયું એટલે કે ચાર ગણું વધ્યું છે હવે જો અ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા એવા તો એને લીધે હરિયાળી ક્રાંતિ જોવા મળે છે અને હરિયાળી ક્રાંતિથી આપણું ભારતનું ઉત્પાદન છે એ વધ્યું છે કેટલું વધ્યું છે તો કે ઓગણીસો પચાસ ના વર્ષમાં આપણું ભારતનું ઉત્પાદન હતું એ પાંચસો ને દસ લાખ ટન હતું જે વધીને ઓગણીસો બાણું અને બે હજારમાં બે હજાર નવ લાખ ટન થયું એટલે કે ચાર લાખ ટન થયું છે આ ઉપરાંત આપણે કપાસ શેરડી શોણ તેલીબિયા જેવા રોકડિયા પાકોમાં પાકો ધાતુના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો છે એ જોવા મળેલો છે આથી કહી શકાય કે હરિયાળી ક્રાંતિ સર્જવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ કોણ છે ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા છે એ હરિયાળી ક્રાંતિ સર્જવા માટે જવાબદાર ગણાવી શકાય છે આ રીતે આપણા કૃષિ ક્ષેત્રે છે એ હરિયાળી ક્રાંતિ સર્જાય છે આપણે અહીંયા જે આપણો યુનિટ નંબર ત્રણ છે એ સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ